સુરતમાં ભેસ્તાનના તબીબની બેદરકારી ખુલી જતાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તબીબે 3 ઇન્જેક્શન આપતા 1 વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. નરગિસનગરમાં રહેતા રબીઉલ રુસ્તમ શેખની 1 વર્ષની દીકરી ફાતિમા 15 ફેબ્રુઆરીએ પોતાના ઘરમાં રમી રહી હતી. દીકરીના થાપાના ભાગે ચપ્પુ જેવું તીક્ષ્ણ વસ્તુ વાગ્યું હતું. દીકરીને માતા સારવાર માટે ભેસ્તાન ગરીબ ક્લિનિક્સના સમીમ સિરાઉદ્દીન અંસારી પાસે લઈ ગયા હતા. સમીમે બાળકીને 3 ઇન્જેક્શન આપ્યા હતા અને ઈજાના ભાગે ટાંકા લીધા હતા. ત્યારબાદ બાળકીના મોઢામાંથી જીભ બહાર નીકળી બેભાન થઈ હતી. દીકરીને માતા વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. બાળકીને સારવાર મળે તે પહેલાં તબીબે મૃત જાહેર કર્યું હતું. ભેસ્તાન પોલીસે ગુનો નોંધી બાળકીનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. ફોરેન્સિક રિપોર્ટમાં બાળકીને અયોગ્ય ઇન્જેક્શન આપ્યાથી મોત થયાનું બહાર આવ્યું. ભેસ્તાન પોલીસે સમીમ વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. સમીમ પાસે BMS ડિગ્રી હતી. આ ડિગ્રી ધારક એલોપેથીની સારવાર કરી ન શકે. પોલીસે આરોપી તબીબની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. અરવિંદ રાઠોડ, GTV ન્યૂઝ, સુરત.